નામ છે ખુશ્બુવ્યાસ અને તમે જોઈ રહ્યા છો @ગુજરાત. સૌરાષ્ટ્રમાં ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે નિત નવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાજકોટથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોએ ઠેર ઠેર રસોડા શરૂ કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા મતદાતાઓને આકર્ષવા કંઈક ને કંઈક નવું કરવામાં આવી રહ્યું છે, જેમાં હાલ મતદાતાઓને આકર્ષવા ઉમેદવારો રોજ નિત નવા વ્યંજનોનો ભોગ ધરાવી રહ્યા છે. મીડિયા અહેવાલો દ્વારા પ્રાપ્ત થઈ રહેલી વધુ માહિતી અનુસાર રાજકોટમાં મતદાતાને રીઝવવા ત્રણેય પક્ષો મેદાનમાં ઉતર્યા છે, જે અંતર્ગત અલગ અલગ પક્ષ દ્વારા અલગ અલગ જમણવારના કાર્યક્રમો સામે આવ્યા છે. આ તસવીરોમાં જમણવારના કાર્યક્રમને તમે સ્પષ્ટ રીતે નિહાળી શકો છો. હાલ જે જાણકારી છે તે મુજબ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જમણવાર કરવામાં આવી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કાર્યક્રમ માટે શેરીઓ અને સોસાયટીઓમાં રાત્રે લોકોના રસોડા પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. ત્યારે જેમ તસવીરોમાં દેખાઈ રહ્યું છે તેમ રાજકીય પક્ષોના જમણવારમાં લોકો ભજીયા, ગાંઠિયા, ચાપડી શાકની જિયાફત ઉડાવવા માટે પડાપડી કરતા નજરે ચડી રહ્યા છે, તો વળી કેટલાક લોકો રસ્તા પર બેસીને પણ જમી રહ્યા છે. ત્યારે આ જમણવારમાં કોરોનાની ગાઈડલાઇન્સનો ઉલાળ્યો જોવા તો મળી જ રહ્યો છે, તેમજ લોકોએ 2 ગજ કી દૂરી ભૂલીને માત્ર જમણવારમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત મોટા ભાગના લોકોએ તો માસ્ક પણ નથી પહેર્યો. જમણવારમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે જમણવારની લાલચ આપીને આટલી ભીડ એકત્રિત કરી રાજકીય પક્ષો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવી ચર્ચાઓ પણ ઉઠી છે. જો કે આ બાબતે જે વધુ જાણકારી છે તે મુજબ રાજકોટમાં વિધાનસભા, લોકસભા કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એટલે લોકોનો સાંજના જમણવારનો ખર્ચ બચી જાય, રાજકીય પક્ષોના જમણવારમાં તમામ લોકો પહોંચી જાય અને પેટ ભરીને ભોજન આરોગે. ત્યારે આ બાબતે લોકોએ મીડિયાને જાણકારી આપતા એમ જણાવ્યું કે આજે કોંગ્રેસનું ચાપડી ઊંધિયું આરોગ્યું અને કાલે ભાજપના ભજિયાની મજા માણીશું. જો કે ત્યારબાદ મીડિયા દ્વારા મત કોને આપશો એ અંગે સવાલ પૂછાતા લોકોએ મૌન સેવી લીધું. ત્યારે હાલ તો સૌરાષ્ટ્રમાં લોકો મત કયા પક્ષને આપશે તેનું વિચાર્યા વગર જમણવારમાં જલસા કરતા જોવા મળી રહ્યા છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.